તો દ્વારકા બાદ આગળ વાત કરીએ સુરતની. સુરત જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાડામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. પલસાડાનું બલેશ્વર ગામમાં સતત પાણી ભરાઈ ગયા છે. બલેશ્વર ગામમાં 2 દિવસથી સતત વરસાદના કારણે થઈને આખું ગામ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની અહીંયા સ્થિતિનું નિર્માણ થયું છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આકાશી દ્રશ્યો સુરતના, કે જ્યાં ગામ આખું બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ સર્જાઈ છે. બલેશ્વર ગામની 32 ગંગા ખાડી ગાંડીતુર થઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા યાસીર આપણી સાથે જોડાયા છે. યાસીર જણાવશો, ખાસ કરીને જે પ્રમાણે સતત વરસાદ થયો, સુરતના પલસાણામાં શું પરિસ્થિતિ અત્યારે વરસાદી પાણીને લઈને? જે ખાસ કરીને છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને બલેશ્વર ગામ જે છે એ ગામ બેટમાં ફેરવાયું છે. ગતરોજ જે રીતે બલેશ્વર ગામની જે 32 ગંગા ખાડી છે, ખાડીની અંદરમાં ઘોડાપુર આવતા જે 50 જેટલા પરિવારો હતા, જેઓ પરિવારો વિખોટા પડ્યા હતા, જેને કાઢવા માટે ફાયર વિભાગને ટીમ બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ આજે વહેલી સવારે થી જે રાત્રિથી જે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાલ જે બલેશ્વર ગામ છે તે બેટમાં ફેરવાયું છે. જી, આભાર યાસીર સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના પલસાણાના. આ દ્રશ્યો છે બલેશ્વર ગામ કે જે બેટમાં ફેરવાયું છે.